नमस्कार विद्यार्थियों, आज अपने धोरण आठ में एकम सात सुभाषितानी एनो अपने आज अभ्यास करवानो छे। सुभाषितानी एटले सुभाषित। तो विद्यार्थियों, आज अपने सरस मजाना सुविचार एटले के सुभाषितनो अभ्यास करीशुं। विद्यार्थियों, सुभाषितानी तो अपने एक वचन अने बहु वचन भणी गया छे। तो आ सुभाषितानी नो अर्थ शुं थाय? सुभा सीतो એટલે કે સુભાષિતો બહુવચનમાં છે આપણે કાસુ છે બહુવચન છે સેમ બહુવચન છે સુભાષિતો તો સુભાષિતમ સુભાષિતમ એનું એકવચન થાય લખી શકલિંગ એકવચન સુભાષિતમ શબ્દ એટલે કે સુભાષિત અને સુભાષિતાની એટલે કે સુભાષિતો તો તમને ખ્યાલ આવી ગયો છે એકમનું નામ શું છે સુભાષિતાની એટલે કે સુભાષિતો બહુવચનમાં છે કારણ કે અહીંયા પાંચ સુભાષિતો આપ્યા છે એટલે અહીંયા એકમનું નામ આપ્યું છે સુભાષિતાની વિદ્યાર્થીઓ સુભાષિતનો અર્થ આપણે જાણીએ પહેલા સુષ્ટુ ભાષિતમ ઇતિ સુભાષિતમ એટલે કે જે વચન સારી રીતે કહેવાયું છે સારું વચન જે કહેવાયું છે સારી રીતે કહેવાયું છે તેનું નામ છે સુભાષિતમ સુષ્ટુ એટલે સારી રીતે અને ભાષિતમ એટલે કહેવાયેલું છે તો એનો અર્થ શું થયો સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિતમ ઓકે પછી આગળ જોઈએ વિદ્યાર્થીઓ અહીંયા અમુક શબ્દ છે મેં આપેલા છે તો વિદ્યાર્થી ભાષિતમ એટલે કહેવાયેલું અને સુ એટલે સારી રીતે અથવા તો સુષ્ટુ ભાષિતમ એટલે સારી રીતે કહેવાયેલું તો સુ લગાડવાથી સુંદર વચન બની જાય છે જે શબ્દ છે એ સુંદર સરસ બની જાય છે તો વિદ્યાર્થીઓ રસ શબ્દની આગળ આપણે સ લગાડીશું એટલે સરસ બની જશે શબ્દ શું બનશે સરસ કેવો રસ તો સરસ અહીંયા વિચાર શબ્દની આગળ તમે શું લગાડશો એટલે શું બનશે સુવિચાર ગંધ શબ્દ તો એના આગળ તમે શું લગાડશો તો શું બનશે સુગંધ અને ઘે શબ્દ ઘે એટલે ગાવ તો એના આગળ તમે શું લગાડશો એટલે શું બનશે સુગે સુગે એટલે સારી રીતે ગવાયેલું તો સારી રીતે ગવાયેલું છે તે શું છે સુભાષિતમ વિદ્યાર્થીઓ એક શ્લોક છે સુભાષિતને લગતો પૃથ્વી વ્યામ ત્રિણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ મુઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે એટલે કે પૃથ્વી ઉપર પૃથ્વી વ્યામ એટલે પૃથ્વી ઉપર ત્રણ રત્નો છે જલમ અન્નમ અને સુભાષિતમ આ સંધિ વિધિ છે જલમ અન્નમ સુભાષિતમ જળ એટલે પાણી અન્ન અને સુભાષિત વિદ્યાર્થીઓ પૃથ્વી ઉપર ત્રણ રત્નો કહેવાયા છે જળ અન્ન જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે અને બીજું છે તો જીવન જીવવા માટે સારું જીવન જીવવા માટે સુભાષિત એ જરૂરી છે એનો અર્થ આપણે ગ્રહણ કરવો એનો અર્થને આપણા જીવનમાં ઉતારવો એ જરૂરી છે તો સુભાષિત મૂઢે એટલે મૂર્ખાઓ શું કહે છે પાષાણ ખંડેશુ એને રત્ન સંજ્ઞા એટલે કે રત્ન એનું નામ આપે છે તો મૂર્ખાઓ વડે મૂઢે એટલે મૂર્ખાઓ વડે પાષાણ ખંડેશુ એટલે કે પાષાણ એટલે પથ્થર પથ્થરના ટુકડાઓને હીરો રત્ન એક પથ્થર જ છે પરંતુ એને આપણે એકદમ મૂલ્યવાન વસ્તુ બનાવી દીધી છે અને એને રત્ન એનું નામ આપણે આપ્યું છે પરંતુ હીરો રત્ન એ જીવનમાં મહત્વનું નથી પરંતુ વિદ્યાર્થીઓ જળ અન્ન અને સુભાષિત એ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે હવે સુભાષિતની સંધિ જોઈએ સુ વત્તા ભાષ વત્તા એતાની એતાનીનો અર્થ થાય અહીં સુ એટલે સારું અને ભાષ એટલે બોલાયેલું વચન તો સારી અહીં સારું બોલાયેલું વચન તેને કહેવાય સુભાષિતમ તો સુભાષિતાની સુભાષિતાની તો સુભાષિતાની સંધિ એનો આપણે અર્થ સાથે
પ્રયોગ કર્યો તો સારું સુભાષિત એટલે હવે તમને ખબર પડી ગઈ કે વિદ્યાર્થીઓ સુભાષિત એટલે સારું વચન સુંદર વચન સત્ય વચન અને સુભાષિતમાં બોધપૂર્ણ વચન એમ પણ આપણે ઉદ્દેશ પૂર્ણ વચન એવું પણ આપણે કહી શકીએ તો વિદ્યાર્થીઓ સત્ય વચન સુભાષિતમાં જે કહેવાયું છે એ સત્ય વચન કહેવાયું છે બોધપૂર્ણ ઉદ્દેશપૂર્ણ વચન કહેવાયું છે તો વિદ્યાર્થીઓ સત્કર્મ કરવાની પ્રેરણા આપનારા સુભાષિત શું છે તો સારું કાર્ય કરવાની આપણને પ્રેરણા આપનારા છે અને એના વિચારમાં સત્યને કારણે જે ઉદારતા આપણામાં આવે છે એ સુભાષિતો લાવે છે સુભાષિતો અલૌકિક રસ અને આનંદની અનુભૂતિ કરાવનારા પણ હોય છે તો આપણા સંસ્કૃત સાહિત્યમાં આવા સંખ્યાબંધ સુભાષિતોથી એ સંસ્કૃત સાહિત્ય સમૃદ્ધ બનેલું છે સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનું વિશિષ્ટ અથવા તો આવું સ્થાન રહ્યું છે જેમ મધ સાથે આપણને કડવું ઔષધ પીવડાવી દેવાય તેમ સુભાષિતો આપણને નીતિ અને વ્યવહારનું જ્ઞાન અને સમજ ખૂબ જ સારી રીતે આપે છે જીવનમાં આવતી સંખ્યાબંધ અથવા અનેક સમસ્યાઓનો જે ઉકેલ છે એ સુભાષિતો આપણને આપે છે એ સમસ્યાઓમાં આપણને સાચું માર્ગદર્શન આ સુભાષિતો આપે છે આવું જ્ઞાન દરેક માણસને જીવનમાં બહુ ઉપયોગી થાય છે સંસ્કૃત સાહિત્યમાં એવા ઉત્તમ વિચારો મળે છે કે જીવનમાં આપણને પથ પ્રદર્શક બની શકે છે માનવ માત્રનું કલ્યાણ કરવાની ભાવના હોય છે સંસ્કૃત ભાષામાં દ્રષ્ટાંતના માધ્યમથી તો ક્યારેક સ્થિતિને દર્શાવીને વ્યક્તિઓને શાંતપણનો માર્ગ બતાવવાનું કામ આ સુભાષિતના માધ્યમથી કરવામાં આવે છે સુભાષિતને વિદ્યાર્થીઓ ધરતી ઉપર લગ્ન કહેવામાં આવે છે અને નાનકડું એવું સુભાષિત એ શું છે તો વિચારોની ખાણ સમાન છે તે જીવનમાં આપણને પરિવર્તન લાવવા માટેની ક્ષમતા તેઓ ધરાવે છે પરંપરાગત પ્રાપ્ત અનુભવોનું સંગ્રહ સ્થાન છે આવા સુભાષિતો તો વિદ્યાર્થીઓ આ કાવ્યમાં આવા સુભાષિતો દ્વારા જુદા જુદા વિષયોની ચર્ચા કરેલી છે તો વિદ્યાર્થીઓ આપણે આ કાવ્યના સુભાષિતો દ્વારા શું કરીશું તો આપણે પ્રસ્તુત જે સુભાષિતમાં જે પ્રસ્તુત વિચારો છે એનો આપણે અર્થ એટલે કે સાર ગ્રહણ કરીશું વિદ્યાર્થીઓ આ પાઠમાં સુભાષિત પાઠમાં આપણને સાત સુભાષિતો દ્વારા જુદા જુદા વિષયોની ચર્ચા સુભાષિત કાર્ય કરેલી છે તેના વિચારોમાં જે બોધ અને સાર છે એ અહીં રજૂ થયેલા છે તો પહેલો શ્લોક છે એની અંદર પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં ગયેલું ધન એ જ્યારે આપણને જરૂરિયાત ઊભી થાય ત્યારે નકામા છે કંઈ કામમાં આવતા નથી એવું સુભાષિતકાર કહે છે બીજા શ્લોકમાં અકારણ પુલિંગ વૃક્ષ શબ્દ છે એના અનુક્રમે પ્રથમા દ્વિતીય તૃતીય અને ચતુર્થી એક વચનના રૂપો આપેલા છે તો પ્રથમાનું રૂપ છે વૃક્ષ દ્વિતીયમાં વૃક્ષ તૃતીયમાં વૃક્ષે અને ચતુર્થીમાં વૃક્ષાય એટલે વૃક્ષ એક વચનના રૂપો વૃક્ષ વૃક્ષમ વૃક્ષેણ વૃક્ષાય આવી રીતે ચાર વિભક્તિના રૂપો એક વચનના આપેલા છે ત્રીજા શ્લોકની અંદર વૃક્ષ શબ્દના પંચમી ષષ્ઠી સપ્તમી અને સંબોધન એક વચનના રૂપો આપેલા છે પંચમીમાં વૃક્ષાત ષષ્ઠીમાં વૃક્ષસ્ય સપ્તમીમાં વૃક્ષે અને સપ્તમી સંબોધનમાં હે વૃક્ષ એટલે કે પંચમી વૃક્ષાત ષષ્ઠી વૃક્ષસ્ય સપ્તમી વૃક્ષે અને સંબોધન હે વૃક્ષ તો વૃક્ષાત વૃક્ષસ્ય વૃક્ષે અને હે વૃક્ષ આ પ્રમાણે વૃક્ષના રૂપો આપેલા છે એક વચનના ચોથા શ્લોકની અંદર વિદ્યાર્થીઓ આપણા વ્યવહારથી જ અને વર્તનથી જ આપણા મિત્ર અને શત્રુઓ થતા હોય છે એની વાત કરી છે સુભાષિતકારે પાંચમા શ્લોકમાં નદીઓ વૃક્ષો અને વાદળોના દ્રષ્ટાંત દ્વારા
સજ્જનોની પરોપકાર વૃત્તિને દર્શાવવામાં આવી છે, એની પરોપકાર વૃત્તિ સમજાવવામાં આવી છે. છઠ્ઠા શ્લોકની અંદર ગંગા સિંધુ વગેરે જે ભારતની 15 પવિત્ર નદીઓ છે એનું પાવન સ્મરણ સુવાસિતકારે સરસ મજાનું કર્યું છે. અને સાતમા સુવાસિતમાં શેરડી, ચંદન, સુવર્ણ એટલે કે સોનું એના ઉદાહરણ દ્વારા શ્રેષ્ઠ પુરુષોના શ્રેષ્ઠ સ્વભાવનો સુવાસિતકારે સરસ મજાનો પરિચય આપ્યો છે. તો વિદ્યાર્થીઓ હવે આપણે આ જે સુવાસિત છે એનું આપણે પઠન કરીશું. તો આપણે એનું ગાન કરીએ. સોરી, તો પહેલો સુવાસિત છે પુસ્તકે સુહિયા વિદ્યા પર હસ્તે સુયતનમ કાર્યકાલે સન ઉત્પન્ન સાવિધ્યાન તતનમ. પુસ્તકે સુહિયા વિદ્યા પર હસ્તે તો વિદ્યાર્થીઓ આ સુવાસિતમાં
સુભાષિતકાર કહે છે કે ઘણા બધા આપણે આપણા જીવનમાં સારા પુસ્તકો આપણે વાંચીએ છીએ અને એ પુસ્તકોમાં રહેલો જે બોધ છે એ વિદ્યાને આપણે ગ્રહણ કરીએ તો એ બોધ આપણા જીવનમાં ઉતારવો જોઈએ પરંતુ એ વિદ્યાનો વિદ્યા અને બોધ આપણે પુસ્તકમાં રહે પૂરતી જ રહે અને આપણે આ જીવનમાં આપણે ન ઉતારીએ તો એ વિદ્યા છે એ પુસ્તકમાં જ રહી ગઈ છે એમ કહેવાય છે તો સુભાષિતકાર શું સમજાવે છે કે પુસ્તકોનું તમે વાંચન કરો છો અભ્યાસ કરો છો પરંતુ તે પુસ્તકોની જે વિદ્યા છે જે જ્ઞાન છે એને તમે એનો ઉપયોગ મુશ્કેલીના સમયમાં અથવા તો જ્યારે સમય આવે ત્યારે એ વિદ્યા અને જ્ઞાનનો તમે પૂરતો ઉપયોગ ન કરો અને તે વિદ્યાને તમે ગ્રહણ અથવા આત્મસાત ન કરો એટલે કે જીવનમાં ન ઉતારો તો તે વિદ્યા પુસ્તકમાં જ રહી ગઈ છે એવું કહેવાય છે અને જેની વિદ્યા પુસ્તકમાં જ રહી ગઈ હોય તેમના માટે ગુજરાતીમાં એક કહેવત છે જાણો છો એક ગુજરાતી કહેવત છે કે ભણ્યા પણ ગણ્યા નહીં તો આ કહેવત છે એ આ સુભાષિતકાર આ કહેવત અહીં બરોબર રીતે આ કહેવત અહીંયા લાગુ પડે છે અને પુસ્તકમાં જ જેની વિદ્યા રહી ગઈ છે અને જે ધન પર બીજાનો અધિકાર છે તે ધન અને તે વિદ્યા જ્યારે જરૂરિયાતનો સમય આવે ત્યારે નકામા છે કઈ કામના છે નહીં તો આપણે એનો અનુવાદ જોઈએ પુસ્તકેશુ એટલે કે પુસ્તકમાં રહેલી સપ્તમી વિભક્તિ છે પુસ્તકેશુ પુસ્તકમ શબ્દ વિદ્યાર્થીઓ નપુંસકલિંગ શબ્દ છે અને પુસ્તકેશુ એ સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ છે તો તમે વિભક્તિ રૂપો ભણ્યા છો તો પુસ્તકમ નપુંસકલિંગ શબ્દ છે અકારાંત નપુંસકલિંગ અને સપ્તમી વિભક્તિ બહુવચનનું એનો અર્થ શું થાય પુસ્તકમાં રહેલી સપ્તમી વિભક્તિનો અર્થ માં થાય અથવા અંદર થાય તો પુસ્તકમાં રહેલી યા વિદ્યા એટલે કે જે વિદ્યા છે તે અને પર હસ્તે શું એટલે કે પર એટલે બીજાના અને હસ્તે શું એટલે હાથમાં બીજાના હાથમાં ગયેલું જે યત ધનમ એટલે જે ધન છે તો જે વિદ્યા પુસ્તકમાં રહેલી છે અને જે ધન બીજાના પારકાના હાથમાં ગયેલું છે કાર્યકાલે સન ઉત્પન્ને ન સા વિદ્યા ન તદ ધન એટલે કે કાર્યકાલે સન ઉત્પન્ન એટલે જરૂરિયાત ઊભી થાય ત્યારે તે વિદ્યા સા વિદ્યા એટલે કે તે વિદ્યા અને તદ ધનમ એટલે તે ધન ન એટલે કે ઉપયોગી નથી અહીંયા આગળ શું લખ્યું છે ન સા વિદ્યા એટલે કે તે વિદ્યા નકામી છે ને ન તદ ધનમ એટલે તે ધન પણ નકામું છે તો સુભાષિતકારે અહીંયા સુંદર વિચાર રજૂ કર્યો છે વિદ્યાર્થીઓ એ અભ્યાસ ની બાબતમાં તમને સમજાવ્યું છે કે જે પુસ્તકો છે એમાં રહેલી વિદ્યા છે જે જ્ઞાન છે અને આપણું ધન છે જે એ બીજાના હાથમાં ચાલ્યું ગયું છે તો તે ધન જરૂરિયાતના સમયે તે ધન અને તે વિદ્યા નકામા છે તો આ એકદમ જીવનનો એકદમ સત્ય કહી શકાય તેવો બોધ છે કે વિદ્યાર્થીઓ તમારી હાલ અવસ્થા છે અભ્યાસ કરવાની અને સારા સારા સરકારશ્રીએ સારા સારા પુસ્તકો જેમ વય જૂથ છે એ પ્રમાણે એની ગોઠવણી પણ કરી છે અને જ્યારે જે જ્ઞાન મેળવવાનું હોય ત્યારે તે જ્ઞાન તમે સારી રીતે મેળવો અને તેનો બોધ સારી રીતે ગ્રહણ કરો તો જરૂરિયાત જ્યારે ઊભી થાય ત્યારે એ વિદ્યા જ્યારે તમે શીખવા બેસો તો શીખી શકાય નહીં જરૂરિયાત હોય ત્યારે એ વિદ્યા નકામી છે જ્યારે જે વય પર વયમાં હો તમે એ વય પ્રમાણેની વિદ્યા તમારે ગ્રહણ કરવી જોઈએ તે સમયે સમય આમાં ખૂબ જ મહત્વનો છે સમય વીતી ગયા પછી તમે અભ્યાસ કરવા બેસશો તો એ અભ્યાસ કરવાનો કોઈ અર્થ નથી જેમ તમે મોટા થશો તેમ તમારા વય પ્રમાણે તમારી જવાબદારીનું ભારણ આવશે અને તેના કારણે તમે વિદ્યા ગ્રહણ કરી શકશો નહીં તો અહીંયા સુભાષિતકારે કહ્યું છે જીવનનું એકદમ ખૂબ જ મહત્વનું બોધપાઠ આપણને શીખ્યું છે શું કહે છે કે જે વિદ્યા ખરેખર પુસ્તકમાં જ રહી ગઈ છે એટલે કે જે વિદ્યા પુસ્તકમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં ચાલ્યું ગયું છે તે ધન જરૂરિયાતના સોરી તે ધન જે ધન બીજાના હાથમાં ચાલ્યું ગયું છે
तो समय आवता अथवा तो जरूरत ऊभी थता ते विद्या ने ते धन नकामा छे ए आपना कामना काममा आवता नथी। तो अहींया पारकाना हाथमां गयुं धन एटले के शुं तो ज्यां सुधी आपणा पासे हतुं ए धन आपणुं कहेवाय, परंतु पर हस्तेषु एटले के ए धन आपणे बीजाने आपी दीधुं छे અને બીજાને આપ્યા પછી જ્યારે તમને જરૂર પડે છે ત્યારે તમે એ વ્યક્તિ આગળ તમે એ ધનની માંગણી કરશો ત્યારે એ તમને એમ કહેશે કે હવે મારી પાસે હાલ ધન છે નહીં। તો તમારે જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એ સામોવાળો વ્યક્તિ તમને એ સમયે ધન આપી શકતો નથી, કારણ કે એ ધન એને પોતાનો ધનનો વપરાશ કરી દીધો છે। તમને એ ધન જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આપી શકતો નથી, એટલે એ ધન ઉપર તમારો કોઈ અધિકાર છે નહીં, એવું આ સુભાષિતકાર આ સુભાષિતમાં કહેવા માંગે છે। એટલે કે જ્યારે સમય હોય ત્યારે તમારે અભ્યાસ બરોબર કરી દેવાનો, સમયની સાથે અભ્યાસ કરવાનો અને સમયની સાથે ધનનો પણ સદુપયોગ કરવો જોઈએ। હવે વિદ્યાર્થીઓ બીજો શ્લોક છે, वृक्षः फलान्वित भाति वृक्षं धुनियते कपि वृक्षेण वार्यते तापः जलं वृक्षाय दीयते वृक्षात् पतन्ति फलानि वृक्षस्य पसरो महा। वृक्षः फलान्वित भाति, तो विद्यार्थीओ आ श्लोकमां वृक्ष शब्दनी विभक्तिओ आपेली छे, सात विभक्तिना एकवचनना रूपो अहीं आपेला छे वृक्षना। तो आ श्लोकमां वृक्षना वृक्ष अने वृक्षना उपयोग विशेनी વાત કરવામાં આવી છે, અને આ શ્લોકની વિશેષતા શું છે કે તેના પ્રત્યેક જે ચરણ છે એમાં વૃક્ષ શબ્દની તમામ વિભક્તિઓના એકવચનના રૂપોને ક્રમશ આવરી લેવામાં આવ્યા છે, એનાથી જે શ્લોકની લયબદ્ધ ગોઠવણી છે એ ખૂબ જ સુંદર રીતે અહીંયા કરવામાં આવી છે। તમે જુઓ તો વૃક્ષની વિભક્તિઓને પણ લેવામાં આવી છે અને સાથે સાથે સુભાષિતકારે શું બીજું કર્યું છે, વૃક્ષનો મહિમા પણ બતાવ્યો છે। તો આ બંને વાતને આવરી લીધી છે સુભાષિતકારે। તો અહીંયા શું કીધું છે, વૃક્ષઃ ફલાન્વિત ભાતિ, એટલે કે ફલાન્વિત એટલે ફળોથી ભરપૂર અને ભાતિ એટલે શોભે છે। તો વૃક્ષ છે એ ફળોથી ભરપૂર વૃક્ષ છે એ શોભે છે, ભાતિ એટલે શોભે છે। વૃક્ષમ ધુનિયતે કપિ, એટલે વૃક્ષમ એટલે વૃક્ષને, બીજી વિભક્તિનું રૂપ છે વૃક્ષમ, દ્વિતીય વિભક્તિ એકવચન। તો વૃક્ષમ ધુનિયતે, ધુનિયતે એટલે હલાવે છે અને કપિ એટલે વાંદરો, તો વૃક્ષને વાંદરો હલાવે છે। તમે જોયું હશે કે વૃક્ષ ઉપર વાંદરાઓ કુદમકૂદ કરતા હોય છે, તો અહીંયા સરસ સુભાષિતકારે વૃક્ષની વાત કરી છે કે વૃક્ષને વાંદરો હલાવે છે। પછી શું કીધું છે, વૃક્ષેણ વાર્યતે તાપઃ, વૃક્ષે એટલે તૃતીય વિભક્તિનું રૂપ છે વૃક્ષનું, તૃતીય એકવચન, વૃક્ષે એટલે વૃક્ષથી, વાર્યતે એટલે રોકાય છે, વારવું એટલે રોકવું અટકાવવું અને તાપ એટલે ગરમી, તો વૃક્ષથી તાપ રોકાય છે। પછી જલમ વૃક્ષાય દીયતે, જલમ એટલે જળ પાણી અને વૃક્ષા એટલે વૃક્ષને પાણી અપાય છે। તો ચતુર્થી વિભક્તિનું રૂપ આવ્યું વૃક્ષાય, તો ચતુર્થી એકવચનમાં આવે વૃક્ષાય, તો પાણી વૃક્ષને અપાય છે, તો વૃક્ષને માટે પાણી અપાય છે। પછી વૃક્ષાત પતંતી પણાની, વૃક્ષાત પતંતી પણાની એટલે વૃક્ષ પરથી, વૃક્ષાત એટલે પંચમી વિભક્તિ આવી, વૃક્ષાત પતંતી, પતંતી એટલે પડે છે અને પણાની એટલે પાંદડાઓ, તો વૃક્ષ પરથી પાંદડાઓ પડે છે। વૃક્ષસ્ય પસરો મહાન, એટલે કે વૃક્ષનો મહિમા મહાન છે, પ્રસરો એટલે વિસ્તાર અથવા મહિમા મહાન છે, વૃક્ષસ્ય એટલે ષષ્ઠી વિભક્તિ એકવચનનું, તો વૃક્ષસ્ય પ્રસરો મહાન એટલે વૃક્ષનો વિસ્તાર મહાન છે। વૃક્ષે ખગાહ નિકુજંતિ, એટલે કે સપ્તમી વિભક્તિ, વૃક્ષે એટલે સપ્તમી વિભક્તિનું રૂપ થાય વૃક્ષે, અને ખગાહ એટલે પંખીઓ અને નિકુંજંતિ એટલે કુંજન કરે છે અથવા કલરવ કરે છે, તો વૃક્ષ ઉપર પંખીઓ કલરવ કરે છે, સપ્તમી વિભક્તિનું રૂપ શું થયું વૃક્ષે, એટલે વૃક્ષ ઉપર પંખીઓ કલરવ કરે છે, તો ખગાહનું બહુવચન થાય ખગાહ, તો વૃક્ષ ઉપર પંખીઓ કલરવ કરે છે।
वृक्ष धन्य असे भूतले, वृक्ष धन्य छे धरती ऊपर, भूतले એટલે ધરતી ઉપર વૃક્ષ એ ધન્ય છે। તો વિદ્યાર્થીઓ અહીં છે વૃક્ષનો મહિમા સમજાવ્યો છે અને વૃક્ષના મહિમાની સાથે એના ઉપયોગની સાથે સાથે વૃક્ષની જે સાત વિભક્તિઓ ના એકવચનના રૂપ છે એ અહીંયા બતાવ્યા છે। તો આપણે વૃક્ષનો આખું રૂપ અકારક પુલ્લિંગ નું વૃક્ષનો આખું રૂપ આપણે બીજા ભાગમાં જોઈશું। તો અહીંયા વૃક્ષ આપણે એક સુક્તિ ભણી ગયા, વૃક્ષાઃ સત્પુરુષા ઇ, વૃક્ષો સત્પુરુષો જેવા છે, સજ્જનો જેવા છે। વૃક્ષો કહેવતો છે કે વૃક્ષો આપણા મિત્રો છે, આવી કહેવતો તમે સાંભળી છે, વધુ વૃક્ષો વાવો એ સરકારશ્રીનો જે અભિગમ છે એ અમુક અંશે ખૂબ જ સારી રીતે પૂર્ણ થવા આવ્યો છે। તો વિદ્યાર્થીઓ વૃક્ષોનો ઉપયોગ એની વાત કરી છે, તો વૃક્ષ શું કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને આપણો જે પ્રાણવાયુ ઓક્સિજન છે એ આપણને પ્રદાન કરે છે। પછી વૃક્ષોના કારણે ઠંડક વાતાવરણમાં ઠંડક રહે છે અને હવાને વૃક્ષો શુદ્ધ રાખે છે, હવા કેવી રાખે છે શુદ્ધ રાખે છે અને પ્રદૂષણને અમુક અંશે અટકાવે છે, રોકે છે અને રણ અને આગળ વધતું પણ અટકાવે છે। પછી શું બીજું કરે છે વૃક્ષો, તો ઈંધણ અને ફર્નિચર માટે આપણને બળતણ માટે લાકડું આપે છે અને વૃક્ષો છે એ ગરમી ઠંડી કે વરસાદ હોય એમાં એકદમ સજ્જન માણસની જેમ, સાધુ માણસની જેમ, ઋષિ મુનિના જેમ ટટ્ટાર તપ કરતું ઊભું રહે છે। એને કોઈ ઠંડી ગરમી અને વરસાદની કોઈ અસર વગર તે પોતાનો પરોપકાર કરે જાય છે, લોકોની સેવા કરે જાય છે। અને વિદ્યાર્થીઓ અહીંયા શું કીધું છે, વૃક્ષસ્ય પસરો મહાન, વૃક્ષનો વિસ્તાર મહાન છે, એટલે વૃક્ષ છે એને આપણે વાવીએ, ઘરે વાવીએ છીએ તો એક જ વાવીએ છીએ, પરંતુ બીજના આપણે બીજનો ફેલાવો, વિજ્ઞાનમાં પાઠ ભણ્યા બીજનો ફેલાવો, તો એમાં શું હતું તો બીજનો કઈ કઈ રીતે ફેલાવો થાય એ વસ્તુ વિશે તમે ભણી ગયા। તો બીજનો ફેલાવો અલગ અલગ રીતે થાય છે, પ્રાણીઓ દ્વારા, પક્ષીઓ દ્વારા થાય છે, તો આ રીતના બીજનો ફેલાવો અનેક રીતે થતો હોવાથી આપણે બધી જ જગ્યાએ વૃક્ષો વાવી શકતા નથી અને એના કારણે બીજ પ્રકૃતિના તત્વો દ્વારા પણ બીજનો ફેલાવો થતો હોય છે અને પશુ પંખીઓ દ્વારા પણ થતો હોય છે। તો આમ આપણે બધી જ જગ્યાએ વૃક્ષ વાવા જવું પડતું નથી અને આપમેળે જ વૃક્ષ ઉગી જાય છે વરસાદ આવતા, બીજનો ફેલાવો થવાથી વરસાદ આવે એટલે એ બીજમાંથી વૃક્ષ આપમેળે ઉગી જાય છે। એટલે આમ વૃક્ષ આપણા મિત્રો છે, વધુ વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષોને કાપવાનો જે સરકારશ્રીનો અભિગમ છે એને આપણે અમુક અંશે અપનાવવો જોઈએ, જ્યાં જરૂર હોય ત્યાં જ વૃક્ષને નડતું હોય તો જ કાપવું જોઈએ, નહીંતર વૃક્ષને ઉગાડવું જોઈએ અને એનો મહિમાને જો વૃક્ષો વધારે વાવશો અને વૃક્ષ જેટલા વધુ હશે એટલો વરસાદ સારો આવશે, તાપમાન ઓછું, તાપમાન જે અત્યારે વધી ગયું છે એ તાપમાનનું સંતુલન પણ જળવાઈ રહેશે અને આપણા પ્રકૃતિના જે આહાર કડી છે એ પણ ખૂબ જ સારી રીતે થશે। વિદ્યાર્થીઓ ખેતરની ફરતે જ્યારે વાડ, કાંટાળી વાડ કરવામાં આવતી હતી ત્યારે એ કાંટાળી વાડ નીચે જે જીવજંતુઓ રહેતા હતા પોતાનું રહેઠાણ કરીને અને હવે જે લોકોએ જે તારની વાડ કરી છે એના કારણે જે જીવજંતુઓ હતા એમને પોતાનું રહેઠાણ ગુમાવવું પડ્યું છે અને જે પોષણ કડી છે આપણી એ પોષણ કડી પણ તૂટી ગઈ છે। તો વિદ્યાર્થીઓ બને ત્યાં સુધી આપણે વૃક્ષનો ની કપાઈ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ, અહીંયા વૃક્ષનો સારો એવો મહિમા અને વૃક્ષનો ઉપયોગ વિશે સુભાષિતકારે ખૂબ જ સરસ વાત કરી છે કે વૃક્ષ પોતે કોઈ પણ સ્વાર્થ વિના લોકોની સેવા કરે છે। તો આપણે હવે ત્રીજો સુભાષિત જોઈએ, ન કશ્ચિત કશ્યચિત મિત્રમ ન કશ્ચિત કશ્યચિત રિપુ વ્યવહારેણ જાયંતે મિત્રાણી રિપવસ્તતા, એટલે કે ન કશ્ચિત
અહીંયા આ જે શ્લોક છે ને વિદ્યાર્થીઓ એ મહાભારતમાંથી લીધો છે, યુધિષ્ઠિર અને ભીષ્મ પિતામહનો સંવાદ છે. તો અહીંયા શું કીધું છે કે મિત્ર અને શત્રુઓ કેવી રીતે બને છે ને એના વિશે વાત કરી છે સુભાષિતકારે. અને જન્મથી કોઈ કોઈનો મિત્ર હોતો નથી અને કોઈ કોઈનો શત્રુ હોતો નથી. જો આપણે સારો વ્યવહાર કરીએ કોઈની સાથે તો આપણો મિત્ર બની જાય તે, અને આપણે જો એના સાથે ખરાબ વ્યવહાર કરીએ તો એ આપણો દુશ્મન બની જાય, એટલે કે શત્રુ બની જાય. તો વિદ્યાર્થીઓ વર્તન વ્યવહાર એનાથી જ આપણા મિત્ર અને શત્રુઓ થતા હોય છે. જેનો સ્વભાવ સારો હોય છે ને એના મિત્રોની સંખ્યા વધુ થઈ જાય છે, અને એનાથી એના કારણે સુભાષિતકારે અહીંયા શું કહે છે કે સૌની સાથે આપણે સારો વ્યવહાર કરવો જોઈએ એવું આપણને સમજાવ્યું છે. તો બાળ વયથી જ તમારે મિત્રતા કેવી રીતે કેળવવી એની વાત અહીંયા કરી છે કવિએ, ખૂબ જ સારી વાત કરી છે અને એને આપણે જીવનમાં અપનાવવી જોઈએ. સાચો મિત્ર છે એ મુસીબતના સમયે ક્યારેય પણ આપણને છોડતો નથી. સંસ્કૃતમાં એક સૂક્તિ તમે ભણી ગયા, આપત્તિ મિત્ર પરીક્ષા, આપત્તિના સમયે મિત્રની કસોટી થાય છે. તો કેવો મિત્ર હોવો જોઈએ તો ઢાળ સરીખો, ગુજરાતીમાં કહેવત છે ને કે સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ રહે, ઢાળ સરીખો હોવો જોઈએ. તો સાચો મિત્રની અહીંયા વાત કરી છે. તો મિત્રની વિશે અહીંયા વાત કરી છે કે મિત્ર અને શત્રુઓ કેવી રીતે બને છે. તો શું કીધું છે, કોઈ કોઈનો મિત્ર નથી, ન કશ્ચિત કશ્યચિત મિત્ર, એટલે કે કોઈ કોઈનો મિત્ર હોતો નથી, અને ન કશ્ચિત કશ્યચિત રિપુ, રિપુ એટલે શત્રુ, તો કોઈ કોઈનો શત્રુ હોતો નથી. વ્યવહારેણ જાયંતે મિત્રાણી રિપવસ્તથા, વ્યવહાર વડે જાયંત એટલે બને છે, વ્યવહાર વડે જ બને છે મિત્ર અને શત્રુઓ. તો વ્યવહારથી જ મિત્ર અને શત્રુઓ બનતા હોય છે. તો વિદ્યાર્થીઓ અપરિચિત વ્યક્તિ હોય એના સાથે આપણે મિત્રતા પણ હોતી નથી અને શત્રુતા પણ હોતી નથી. જ્યારે આપણે એકદમ પરિચયમાં આવીએ છીએ અને એ પરિચયમાં આવતા આપણો સંબંધ ક્યારે બંધાય છે, સારો વ્યવહારથી આપણે મિત્રતા બંધાય છે અને ખરાબ વ્યવહાર કરીએ તો શત્રુતા બંધાય છે. તો શત્રુ બનાવો સામેવાળાને કે મિત્ર બનાવો એ આપણા હાથની વાત છે. આપણો વર્તન અને વ્યવહાર એ આપણે સારા રાખવા જોઈએ જેથી આપણા મિત્રોની સંખ્યા વધુ થાય, અને એના કારણે આપણે જીવનમાં જ્યારે પણ મુસીબતમાં હોઈએ ત્યારે એ મિત્ર આપણો સાથ ન છોડે. તો અહીંયા સુભાષિતકારે તમને મિત્રતા અને શત્રુતા કેવી રીતે બાંધવી એનો બોધ પાઠવ્યો છે. વિદ્યાર્થીઓ આગળ આપણે જોઈએ, પીબંતી નદ્ય સ્વયમેવ નાંભઃ, સ્વયં ખાદંતી ફલાની વૃક્ષાઃ, નાદંતી સસ્યં ખલુ વારિવાઃ, પરોપકારાય સતામ વિભૂતયઃ. તો આ શ્લોકમાં વિદ્યાર્થીઓ પરોપકારી સજ્જનનો પરિચય આપવા માટે જ નદીઓ વૃક્ષો અને મેઘ એટલે કે વાદળોના ઉદાહરણ આપવામાં આવ્યા છે. અહીંયા કવિએ નદી વૃક્ષો અને વાદળોના દ્રષ્ટાંત દ્વારા પરોપકારનો મહિમા ગાયો છે અને વર્ણવ્યો છે સારી રીતે. તો નદીઓના પાણીનો ઉપયોગ બધા લોકો કરે છે. આપણે નદીને લોકમાતા કહીએ છીએ તો એ લોકમાતા આપણને પાણી પૂરું પાડે છે, તો એનો ઉપયોગ બધા લોકો કરે છે. પરંતુ એ નદીઓ પોતે પોતાનું પાણી ક્યારેય પીતી નથી. વૃક્ષો ઉપર જે મીઠા ફળ છે એ બધા ખાય છે, પરંતુ વૃક્ષો પોતાના ફળો ખાતા નથી. ખેતરમાં જે ઉગેલું અનાજ છે એ બધા જ ખાય છે, પરંતુ તમને ખબર છે કે એ અનાજ છે એ કેવી રીતે ઉગ્યું, તો જે વાદળો છે એ વરસે છે અને એનાથી ઉગેલું અનાજ છે એ આપણે ખાઈએ છીએ, પરંતુ એ વાદળો પોતાનું ઉગાડેલું અનાજ ક્યારેય ખાતા નથી. એવી રીતે સજ્જનો પણ પોતાની સંપત્તિનો ઉપયોગ પોતે નથી કરતા, પરંતુ પરોપકાર માટે કરે છે. પરોપકાર માટે કરવો એટલે બીજાના માટે એનો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા અનુવાદ જોઈએ, પીબંતી નદ્યઃ, નદ્યઃ બહુવચનરૂપ છે અહીંયા. તો પીબંતી નદ્યઃ સ્વયમેવ નાંભઃ, અંભ એટલે પાણી. તો નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી. સ્વયમેવ એટલે પોતે જ, સ્વયમેવ ન સ્વયં એટલે પોતે અને એવ એટલે જ, તો પોતે જ ન અંભ, ન એટલે નથી,
અને અંબ એટલે પાણી, તો પોતે જ પોતાનું પાણી પીતી નથી, નદ્ય એટલે નદી. સ્વયં ખાદંતિ ફલાની વૃક્ષા, અને વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી. પછી વારીવાહ એટલે વાદળો, વાદળો નાદંતિ સસ્યમ ખલુ વારીવાહ, વાદળો ખરેખર, ખલુ એટલે ખરેખર સાચે જ પોતાનું ઉગાડેલું અનાજ ખાતા નથી. તો શું કીધું છે કે વારીવાહ એટલે વાદળો પોતાનું ઉગાડેલું અનાજ ખરેખર ખાતા નથી. ખલુ એટલે ખરેખર અથવા સાચે જ વાદળો પોતાનું ઉગાડેલું અનાજ, ધાન્ય, સસ્ય એટલે ધાન્ય ખાતા નથી. પરોપકારાય સતામ વિભૂતયઃ, સતામ એટલે સજ્જન, સતામ એટલે શું થાય સજ્જન, સજ્જનો વિભૂતયઃ એટલે સંપત્તિ, સજ્જનની સંપત્તિ પરોપકારાય પરોપકાર માટે હોય છે, તો સજ્જનની સંપત્તિ પરોપકાર માટે હોય છે. તો નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી, અને વાદળો પોતે જ પોતાનું ઉગાડેલું ધાન્ય ખાતા નથી. સજ્જનની સંપત્તિ પરોપકાર માટે હોય છે. તો વિદ્યાર્થીઓ, સજ્જન પુરુષનો મહિમા અહીંયા ગાયો છે કે જે પરોપકારી છે એ લોકો શું કરે છે, તો બીજાના માટે સેવાભાવથી કામ કરે છે. એમને પોતાના નદીઓ છે એને પોતાનું પાણી પીવાની કોઈ જરૂર નથી, વૃક્ષોને પોતાના ફળ મીઠા ફળો ખાવાની જરૂર નથી રહેતી, અને વાદળોને પોતાનું ઉગાડેલું અનાજ ખાવાની જરૂર નથી. એવી રીતે સજ્જનોની સંપત્તિ છે એ સંપત્તિ પર તેઓ પોતાની મહેનતથી જે સંપત્તિ અર્જિત કરી છે એનો ઉપયોગ તે પરોપકાર માટે કરે છે, પોતાના ભોગવિલાસમાં કરતા નથી. તો આ તમારે પણ યાદ રાખવા જેવું છે કે પરોપકાર માટે સંપત્તિ હોય છે સજ્જનોની, તો આપણે પણ આપણી સંપત્તિનો સદઉપયોગ કરવો જોઈએ, સેવામાં કામ આવે એ રીતના સંપત્તિનો વપરાશ કરવો જોઈએ. આગળ, ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનિયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ચ જયા ગંડકી પૂર્ણ પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્વંતુ મે મંગલમ. તો અહીંયા નદીઓના નામ છે વિદ્યાર્થીઓ, ગંગા એટલે જાહ્નવી, દેવ નદી એટલે આપણી ગંગા નદી, પાપની પવિત્ર નદી, અને એને જાહ્નવી નદી પણ કહેવાય છે. આ ગંગા નદી છે એ દેવપ્રયાગમાં અલકનંદા અને ભાગીરથીના સંગમથી બને છે. પછી યમુના નદી જે સૂર્યપુત્રીના નામથી ઓળખાય છે વિદ્યાર્થીઓ, ગોદાવરી એટલે ગૌતમી, નર્મદાને આપણે સાતમામાં પણ ભણી ગયા, નર્મદાને રેવા નદી કહેવાય છે. મહેન્દ્ર તનયા એટલે કે તનયા એટલે પુત્રી એટલે એને કહેવાય મહાનદી, મહેન્દ્ર તનયાને બીજું નામ છે મહાનદી. ચર્મણવતીનું નદીને ગુજરાતીમાં ચંબલ નદી કહેવાય છે. ક્ષિપ્રા તો એને ક્ષિપ્રા, અને ખ્યાતા એટલે પ્રખ્યાત. તો ગંડકી નદી તો એને નારાયણી અને સાલિગ્રામી નદી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ નદીઓ જે છે એની વાત અહીંયા પવિત્ર નદીઓનો ઉલ્લેખ અહીં કર્યો છે. તો ભારતની 15 પવિત્ર નદીઓ છે આ, ભારતના વિવિધ વિસ્તારોમાં વહેતી ભરપૂર પાણીથી ભરેલી નદીઓ એક થઈને સમુદ્રને મળે છે. નદીઓ શું કરે છે, આપણે નાનપણથી સાંભળ્યું છે કે નદીઓનો જે પ્રવાહ છે, નદીઓ સમુદ્રને પર્વતમાંથી નીકળી અને નદીઓ ક્યાં જાય છે, સમુદ્રમાં ભળે છે, એ આપણે સાંભળ્યું છે. તો અહીંયા કવિએ આ દ્રષ્ટાંત દ્વારા કવિ આપણને શું સૂચવ્યું છે, તો પ્રાચીન કાળથી આપણા દેશની એકાત્મતાની જે વિશિષ્ટ ભાવના વ્યાપ્ત થયેલી છે એ દર્શાવવામાં આવી છે અહીંયા. અને આપણામાં જો રાષ્ટ્રીય એકતાની ભાવના હશે ને વિદ્યાર્થીઓ, તો આપણું મંગળ ચોક્કસ જ થશે એવું અહીંયા કવિએ કહ્યું છે. તો આપણે જોઈએ, ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા, તો અનુવાદ શું થશે, ગંગા સિંધુ સરસ્વતી અને યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા એટલે કે મહાનદી ચર્મણવતી વેદિકા
क्षिप्रा वेत्रवती महासुर नदी पछी ख्याता च गंडकी। हवे अनुवाद में आपणे लखवानुं ख्याता एटले प्रख्यात, च एटले अने, प्रख्यात च एटले अने, जया गंडकी, गंडकी नदी, तो प्रख्यात गंडकी नदी, अने अने पछी बोलवानुं महासुर नदी अने प्रख्यात जया गंडकी। तो अनुवाद में शू लखशो तमे, क्षिप्रा वेत्रवती महासुर नदी अने प्रख्यात जया गंडकी। तो शू लखशो, ख्याता च जया गंडकी नो अर्थ शू लेशो तमे, तो अने प्रख्यात जया गंडकी नदी। पूर्ण पूर्ण जले, पूर्ण एटले पूर्ण नदियों, अने पूर्ण जले एटले भरपूर पानी थी, समुद्र सहिता एटले सहिता एटले समुद्र मां भळीने, कुर्वन्तु मे मंगलम एटले के मे एटले मारू, अने कुर्वन्तु एटले करो, मारू मंगल करो, मारू कल्याण करो। तो आ बधी नदियों पवित्र नदियों छे, तो एटला माटे कविए शुं कह्युं छे के आ बधी पूर्ण नदियों भरपूर पाणी थी पूर्ण थयेली नदियों समुद्र साथे भळीने मारू मंगळ करो। तो अनुवादमां ऊपरनी बे लाइन आखी जोई जोईने एवी ने एवी बधी नदियोना नाम लखवाना तमारे गुजरातीमां, अने पछी तीजी लाइनथी आपणे अनुवाद जोवानुं छे, बरोबर। क्षिप्रा वेत्रवती महासुर नदी अने प्रख्यात जया गंडकी, भरपूर पाणी थी पूर्ण थयेली नदियों समुद्र साथे भळीने मारू मंगळ करो। तो भरपूर पाणी थी पूर्ण थयेली नदियों समुद्र साथे भळीने मारू मंगळ करो। तो पूर्ण एटले पूर्ण नदियों, अने पूर्ण जले एटले भरपूर पाणी थी, अने समुद्र सहिता एटले समुद्र साथे भळीने। तो अर्थ तमे समजी गया छो के भरपूर पाणी थी पूर्ण थयेली नदियों समुद्र साथे भळीने मारू मंगळ करो। तो भरपूर पाणी थी पूर्ण थयेली नदियों समुद्र साथे भळीने मारू मंगळ करो। कुर्वन्तु मे मंगलम એટલે મારું મંગળ કરો। તો વિદ્યાર્થીઓ, અહીંયા કવિએ નદીઓના ઉદાહરણ દ્વારા આપણને શું કહ્યું છે કે આટલી આ બધી પવિત્ર નદીઓ એક થાય છે ત્યારે સમુદ્રમાં ભળે છે, એક થઈને ક્યાં ભળે છે, સમુદ્રમાં ભળે છે। તો અહીંયા કવિએ આપણી એકાત્મતા, આપણી રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાની વાત કરી છે કે આ, અને શું કીધું છે કે આપણામાં જો એકતા હશે તો આપણને આપણું મનોબળ કોઈ તોડી શકશે નહીં। તો અહીંયા શું કીધું છે કે આપણી રાષ્ટ્રીય એકતાની ભાવના ક્યારે મજબૂત દ્રઢ બનશે, જ્યારે આપણામાં એકાત્મતાની ભાવના હશે। તો વિદ્યાર્થીઓ, આજે તો રાષ્ટ્રને એક કરવાની વાત આપણે અહીંયા કરી રહ્યા છીએ, પરંતુ કુટુંબ અને પરિવારના જે પરિવારજનો છે એ પણ એક સાથે એકજૂટ થઈને રહી શકતા નથી। તો બાળકો, તમારે આ જે વસુધૈવ કુટુંબકમની ભાવના છે, આ રાષ્ટ્રીય ભાવના છે, નદીઓના દ્રષ્ટાંત દ્વારા આપણને સુભાષિતકારે સમજાવી છે, તો એનો બોધપાઠ આપણે ગ્રહણ કરવાનો છે। હવે સુભાષિત છેલ્લો છે, દૃષ્ટમ દૃષ્ટમ પુનરપિ પુનઃ ચંદનમ ચારુ ગંધમ, છિન્નમ છિન્નમ પુનરપિ પુનઃ સ્વાદુ ઇક્ષુદંડમ, દગ્ધમ દગ્ધમ પુનરપિ પુનઃ કાંચન કાંતવર્ણમ, ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે સજ્જનમ। તો વિદ્યાર્થીઓ, અહીંયા કવિએ શું કહ્યું છે, તો મહાપુરુષોનો અન્યનું કલ્યાણ કરવાનો જે પરોપકારી સ્વભાવ છે એ ક્યારે બદલાતો નથી એમ કહ્યું છે। આ ભારત ભૂમિ છે એ કોની ભૂમિ છે, તો શ્રીરામ ભગવાનની જન્મભૂમિ છે, કૃષ્ણની જન્મભૂમિ છે। તો આપણા જે કષ્ટભંજન દેવ છે હનુમાનજી, એમની આ ભારત ભૂમિ એમની જન્મભૂમિ છે। તો વિદ્યાર્થીઓ, સંતો અને મહાત્માઓની આ ભૂમિ છે ભારતની ભૂમિ, તો એ લોકો પોતાનો પરોપકારી સ્વભાવ ક્યારેય પણ ગમે તે સમયે પણ છોડતા નથી। તો અહીંયા ચંદન, શેરડી, સોનું અને ઉત્તમ વ્યક્તિઓની વિશેષતા કવિએ
सारी रीते वर्णवी छे। शू कह्युं छे के गृष्टम गृष्टम एटले घसावो, वारंवार गृष्टम गृष्टम बे वखत होय एटले एनो अर्थ शुं थाय के घसावो। पुनरपि एटले वारंवार, वारंवार घसावा छतां पण। पुनः चंदनम चारुगंधम, चारुगंधम एटले मधुर सुगंध वाळुं बने छे, वधारे सुगंधीदार बने छे। शुं शेनी वात करी छे? चंदन, चंदन ने वारंवार घसो तो ए वधारे सुगंध वाळुं सुगंधीदार बनी जाय छे। छिन्नम छिन्नम पुनरपि पुनः साधु इक्षुदंड, इक्षुदंड एटले शेरडीनो साठो, शेरडीना साठाने वारंवार कापवा छतां पण ते मधुर स्वाद वाळो ज बने छे, एटले के स्वादिष्ट ज लागे छे। दगदम दगदम एटले तपावुं अने कांचनम एटले सोनुं अने कांतवर्णम एटले कमनीय रंगनुं लागे छे। तो वारंवार तपावा छतां पण सोनुं कमनीय रंगनुं लागे छे, सुंदर वर्णनुं, सुंदर रंगनुं लागे छे। ने न प्रारंते प्रकृति विकृति जायते सज्जनाना, એટલે કે સજ્જનોની પ્રકૃતિ, ઉત્તમ પુરુષોની પ્રકૃતિ પ્રાણના અંતે પણ વિકૃતિ ન જાળતે, એમની સ્વભાવમાં વિકાર આવતો નથી, તેમનો સ્વભાવ બદલાતો નથી। તો વારંવાર ઘસાવા છતાં પણ ચંદન મધુર સુગંધવાળું બને છે, વારંવાર કાપવા છતાં પણ શેરડીનો સાઠો સ્વાદિષ્ટ લાગે છે, વારંવાર તપાવા છતાં પણ સોનું સુંદર રંગનું એટલે કે કમનીય રંગનું લાગે છે, અને સજ્જનનો સ્વભાવ પ્રાણના અંતે પણ વિકાર પામતો નથી એટલે કે બદલાતો નથી, એમનામાં વિકૃતિ આવતી નથી। તો અહીંયા મહાપુરુષોનો સ્વભાવની વાત છે કે ચંદન છે, એ ચંદન અનેક રીતે આપણને ગુણકારી છે। તો એ ચંદનથી, ચંદન પોતાની સુગંધ ક્યારેય છોડતું નથી, અને શેરડીનો સાથો વારંવાર આપણે કાપીએ છતાં પણ એ રસદાર જ રહે છે, સ્વાદિષ્ટ જ લાગે છે। અને સોનું છે એ તો એટલું ઉત્તમ છે કે એને વારંવાર તપાવો તો પણ એનો પોતાનો જે સુવર્ણ રંગ છે, કમનીય રંગ છે, એ છોડતું નથી। અને સજ્જનો પોતાના પ્રાણના અંતે પણ પોતાના સ્વભાવને ત્યજતા નથી। ભગવાન રામે પોતાના પિતાના વચન ખાતર પ્રાણ જાય પણ વચન ન જાય એમ કહી અને વનવાસ 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો। તો વિદ્યાર્થીઓ, આ રામ રાજ્ય એ ભારતનું, ભારત ભૂમિમાં થયો રામ રાજ્ય છે। તો આજે પણ પરોપકારી લોકો પોતાનો જે સ્વભાવ છે એ પ્રાણના અંતે પણ છોડતા નથી એમ સુભાષિતકાર અહીં આપણને સમજાવે છે। તો એના માટે પરોપકારી સ્વભાવને તેઓ છોડતા નથી, એના માટે ઉદાહરણો ચંદન, શેરડી, સોનું એના ઉદાહરણો આપ્યા છે, અને એ ઉદાહરણો દ્વારા આપણને સમજાવ્યું છે કે ઉત્તમ વ્યક્તિઓ જે છે એ શ્રેષ્ઠ વ્યક્તિઓ છે, એ પ્રાણ ત્યાગી દે પરંતુ પોતાનું વચન ખાતર પ્રાણ પણ ત્યાગી દે પરંતુ પોતાના સ્વભાવમાં ક્યારેય વિકૃતિ લાવતા નથી। આપણે ગાંધીજી અને સ્વામી વિવેકાનંદને ભણી ગયા, તો એમના સ્વભાવમાં શું હતો? આદર્શ હતો, નાનપણથી તેઓ આદર્શના કહેવાયેલા હતા, એના કારણે એ અંગ્રેજો સામે ગાંધીજી અણનમ રહ્યા, અને સત્ય અહિંસાના પૂજક ગાંધીજી એ અંગ્રેજો, જે હઠીલા અંગ્રેજો હતા એ એમને નમાવ્યા, એમને ઝુકાવ્યા અને આપણને આઝાદી અપાવી। તો વિદ્યાર્થીઓ, મહાપુરુષો ક્યારે પોતાનો સારો સ્વભાવ છે એ મુશ્કેલીના સમયે છોડતા નથી। ગાંધીજીને અંગ્રેજો સામે ખૂબ જ વેદના સહન કરવી પડી, પોતે પગપાળા પદયાત્રાઓ કરી, છતાં જેલમાં ઉપવાસ કર્યા, છતાં પણ તેમને ગરીબ લોકોની જે સેવા હતી એ કરે ગયા અને આપણને આઝાદી અપાવી। અને સ્વામી વિવેકાનંદ એ ખુદ પોતે મહાન પુરુષ હતા કે જેઓ વિદેશમાં પણ આપણા ભારતનો જે ઝંડો છે, ભારતની જે ગૌરવ વંતા છે એને જાળવવી, અંત સમય સુધી પણ તેમને જાળવી રાખી। તો અહીંયા કહ્યું છે, શું કહ્યું છે કે વારંવાર ઘસાવા છતાં પણ ચંદન પોતાનું મધુર સુગંધવાળું બને છે, વારંવાર કાપવા છતાં પણ શેરડીનો સાઠો સ્વાદિષ્ટ લાગે છે, વારંવાર તપાવા છતાં પણ સોનું કમનીય રંગનું લાગે છે, પ્રાણના અંતે પણ સજ્જનો પોતાની
प्रकृति में एटले के स्वभाव में विकार लाता नहीं, एटले के पोतानो स्वभाव बदलता नहीं।